કૃષ્ણ માર્ગની ભક્તિ તૈયારીની પ્રાર્થના પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. હે ઈસુ જગતના તારનાર, જે દુઃખ તે ક્રૂસ લઈ જતા અને મરી જતા વેઠ્યું તે અમે યાદ કરીએ છીએ. તે બધા જ માણસોના પાપ પોતાના પર લીધા અને અમારા પાપોની શિક્ષા ભોગવી, તેથી અમે અમારા પાપોને લીધે દિલગીર છીએ અને અમારા પાપોને પૂરા દિલથી પસ્તાવો કરી માફી માંગીએ છીએ અને ફરી પાપ નહીં કરવાનો નિશ્ચય કરીએ છીએ. આમેન. સનાતન પરમ પિતા અમારાને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર પહેલું સ્થાન પિલાતુસ ઈસુ પર મરણદંડ ઠરાવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. રોમન સામ્રાજ્યનો પ્રતિનિધિ ગવર્નર પિલાતુસ નિર્દોષ ઈસુને બેડીઓમાંથી મુક્ત કરવા માગે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. પિલાતુસને પોતાનું પદ અને પ્રતિષ્ઠા વધારે વહાલા છે. તે લોકોની દુષ્ટ માગણીઓ આગળ ઝૂકી જાય છે અને ઈસુને વધસ્તંભે જડાવી દેવાનો આદેશ આપે છે. ઈસુના ખૂનની બાબતમાં પોતે જરાય સંડવાયેલો નથી એવું બતાવવા લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખે છે, પણ એથી કંઈ એનો દોષ ધોવાઈ જતો નથી. હે પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે અમારા ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનો પ્રશ્ન ઊભો થાય, ત્યારે અમારી શ્રદ્ધા ડગમગી ના જાય અને તારા પરની શ્રદ્ધામાં અડગ રહી શકીએ, તે માટે અમારામાં તારી કૃપા અને શક્તિનું સિંચન કરજો. આમેન. સુની શોકવરી પીડા ને પ્રતાપે બીજું સ્થાન ઈસુ ક્રૂસ ઉપાડી કાલવારી તરફ જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. ઈસુના સમયમાં વધસ્તંભ ભયંકર શિક્ષાની નિશાની હતી. તેના નામ માત્રથી લોકો કંપી ઉઠતા, એના સ્પર્શથી માણસો અપવિત્ર અને ધિક્કારપાત્ર બની જતા, એવા ક્રૂસને પ્રભુ ઈસુ કાંધે ચડાવે છે, તેને પોતાની મૃત્યુશૈયા બનાવવાનું પસંદ કરે છે. હે પ્રભુ, ક્રૂસને તમારી મૃત્યુશૈયા બનાવવાથી ક્રૂસ પતિત પાવન બન્યો. અમે ક્રૂસને ગળામાં પહેરવામાં કે ક્રૂસની નિશાની કરવામાં શરમાઈએ નહીં. તમારી ઈચ્છાને વશ થઈને અમારા દુઃખોનો ક્રૂસ ઉપાડી લઈને તમારી પાછળ મક્કમ પગલે ચાલીએ એવી કૃપા અમને આપજો. આમીન.
સુની શોકવરી પીડાને પ્રતાપે સ્થાન કૃષ્ણના ભારથી ઈસુ પહેલી વાર ભોંય પર પડી જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષ્ણથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. માર્ગ પથરાળ અને ખરબચડો છે. ઈસુને ઠોકર વાગે છે અને તેઓ વધસ્તંભ સાથે ભોંય પટકાય છે. હાથ પગ છોલાઈ જાય છે, તેમાંથી લોહી ઝરવા માંડે છે. ઉપરથી રોમન સૈનિકો ચાપકા મારે છે. ઈસુની વારે આવનાર ત્યાં કોઈ નથી. હે પ્રભુ, અમારા પ્રત્યેક પાપ તમે ભોંય પટકાવી દે છે. તમે સદાય અમારી સાથે રહેજો અને પ્રલોભનની વેળાએ અમને ઉગારી લેજો. આમેન. સુની શોકવરી પીડાને પ્રતાપે અને સમસ્ત જગત પર દયા કરો. ચોથું સ્થાન પ્રભુ ઈસુને રસ્તામાં માતા મરિયમનો ભેટો થાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષ્ણથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. પ્રભુ ઈસુની ગણતરી ગુનેગારોમાં થઈ ગઈ, પણ માતા મરિયમ એમને શી રીતે ભૂલી શકે? વાલી માતાના હૃદયમાં અસહ્ય પીડા થાય છે, છતાં ધીરજ અને હિંમત રાખીને પ્રભુની માતા રસ્તાને એક છેડે ઊભા છે. માં દીકરાની આંખો મળે છે, એમાંથી કોનું દુઃખ વધારે હશે એ તો કહી શકાય નહીં. તો પણ ભવિષ્યવાણી અનુસાર તો વેદનાની તલવારથી જનિતાનું હૈયું વિંધાઈ ગયું. વૃદ્ધ શિમિયોને ઈસુના જન્મ પ્રસંગે ઉચ્ચારેલી વાણી આમ સાચી પડી. દુઃખી મન અંતરમાંથી મૂંગી આશીષો પુત્ર પર વર્ષે છે અને છેક કાલવારીના ટેકરા સુધી ચાલવાની ઈસુને નવી હિંમત મળે છે. હે વહાલી માં મરિયમ તથા વાલા પ્રભુ ઈસુ, અમારા જીવનની તડકી છાયડીમાં તમારી આશીષો અમારા પર વરસાવતા રહેજો. આમેન. ઈસુની શોકવરી પીડાને પ્રતાપે સ્થાન કુરેનનો સિમોન પ્રભુ ઈસુને વધસ્તંભ ઉંચકવામાં મદદરૂપ થાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષ્ણથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. એક સાદો સીધો અને મહેનતુ માણસ જગતની મુક્તિના કાર્યમાં સહભાગી બને છે. સિમોન જેરુસાલેમનો એક સામાન્ય ખેડૂત હતો. તે શુક્રવારને દિવસે જ્યારે ખેતરેથી ઘેર આવી રહ્યો હતો ત્યારે સૈનિકોએ તેને રોક્યો અને ઈસુના ક્રૂસને ઊંચકવાની ફરજ પાડી. પહેલાં તો એ કમકમી ઉઠ્યો, પણ ઈસુની કરુણ હાલત જોઈને તેના દિલમાં દયા ઉદ્ભવી. તે ઈસુને રાહત આપવા તૈયાર થયો. હે પ્રભુ, અમારા પાડોશી ભાઈને કોઈ પણ કરુણ પ્રસંગે મદદ કરવાની ઘડી આવે ત્યારે અમે છટકી ન જતા સિમોનની જેમ મદદ કરવા તૈયાર થઈએ, એવી કૃપા અમને આપજો. આમીન. ઈસુની શોકવરી પીડાને પ્રતાપે સ્થાન વેરોનિકા પ્રભુ ઈસુના મુખ પરનો પસીનો લૂંછી નાખે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષ્ણથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. પ્રભુ ઈસુ લથડતી ચાલે જઈ રહ્યા છે.
તેવામાં શેરીમાંથી વેરોનિકા નામની એક બાઈ સૈનિકોની પરવા કર્યા વગર ઈસુ પાસે પહોંચી જાય છે. હાથમાં મોટો રૂમાલ છે, તેનાથી લોહી, ધૂળ અને પસીનાથી ખરડાયેલો પ્રભુજીનો ચહેરો તે લૂંછી નાખે છે. પ્રભુજીનો દિવ્ય ચહેરો રૂમાલ પર છવાઈ જાય છે. હે પ્રભુ, તમારા પવિત્ર મુખની છાપ અમારા અંતરના રૂમાલ પર છપાઈ જાય તો કેવું સારું. તમારે પડખે રહેવાની તીવ્ર ઈચ્છા અમારામાં પ્રગટાવો અને વેરોનિકા જેવું નિર્ભય મન અમને આપો. આમેન. સુની શોક વરી પીડાને પ્રતાપે સાતમું સ્થાન. ઈસુ બીજી વાર ભોંય પર પટકાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રુસ્તી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. આપણો પાપી સ્વભાવ ઈસુને બીજી વાર ભોંએ પટકાવે છે. એકવાર પાપ માફ થયા પછી જે કોઈ એનું એ જ પાપ આચરે છે તે ઈસુને ફરીથી ભોંએ પર પટકાવે છે. હે દયાસાગર પ્રભુ, અમારા દુર્ગુણો ઘણા છે, અમારી નબળાઈઓ અનેક છે. અમને પાપના પંખમાંથી બહાર કાઢો. અમારી સઘળી નબળાઈઓ આગળ તમે આંખ આડા કાન કરજો. આમીન. ઈસુની શોક વરી પીડાને પ્રતાપે આઠમું સ્થાન. જેરુસાલેમની રડતી સ્ત્રીઓને ઈસુ આશ્વાસન આપે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રુસ્તી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. રસ્તા પર ટોળે વળેલી સ્ત્રીઓ ઈસુના બેહાલ જોઈને કલ્પાંત કરે છે, પણ પ્રભુ ઈસુ તેમના તરફ જોઈને કહે છે, હે જેરુસાલેમની દીકરીઓ, મારે માટે શા માટે રડો છો? તમારે પોતાને માટે અને તમારા સંતાનો માટે રડો. હે વહાલા પ્રભુ ઈસુ, તમારી શિખામણ અમારા અંતર અજવાળી દે છે. અમે સંસારની દ્રષ્ટિએ ભલે નિષ્ફળ જઈએ, પરંતુ પાપમાં પડીને અમારા આત્માનો નાશ કદી ન નોતરીએ. હે કૃપાનાથ, અમારા પાપ બદલ અમારી આંખોમાં આંસુ લાવજો. અમારા આત્માનું જતન કરવાની અમને શક્તિ આપજો. આમીન. ઈસુની શોક વરી પીડાને પ્રતાપે નવમું સ્થાન. કાલવારીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભોંએ પટકાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રુસ્તી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. ત્રીજી વાર ભારે ક્રુસ્તના બોજાથી ઈસુ ભોંએ પટકાઈ જાય છે. સીધા ચઢાણ, આંખે અંધારા, અનેક વાર ઠોકરો વાગે છે. રક્ત વહી જવાથી અશક્તિ આવી ગઈ છે. મૃત્યુ નજીક જ છે. જે પાપ સંકટ સમયે અધીરા બની કે ગુસ્સો થઈ કરીએ છીએ તેને લીધે તું પડી ગયો. અમે પોતાનો ક્રુસ લઈને ચાલીએ કે પોતાના પાપરૂપી ક્રુસના બોજાથી પડી ગયા હોઈએ તો ઉઠવાનો અને ધીરજ રાખીને તારી પાછળ ચાલવાનો પ્રસાદ અમને આપ. આમીન. સુની શોક વરી પીડાને પ્રતાપે દસમું સ્થાન. સૈનિકો ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રુસ્તી તે જગતનું તારણ
પૂરું કર્યું. પ્રભુ ઈસુનું આખું શરીર કોરડાના હૃદયમાંથી ભયંકર રીતે ઘવાઈ ગયેલું હતું. લોહીના ખરડાયેલા શરીર પર વસ્ત્રો ચોંટી ગયા છે. સિપાહીઓ નિર્દય રીતે વસ્ત્રો ખેંચી કાઢે છે. કેવી કારમી વેદના! ટોળાની બેફામ મશ્કરીઓ અને હાકોટાથી વાતાવરણમાં ગરમી આવી છે. ઈસુને તદ્દન નવસ્ત્રા કરવામાં આવ્યા છે. લજ્જાને લીધે તેમની વેદનામાં ઓર વધારો થઈ રહ્યો છે. હે પ્રભુ, તમારી આ વેદનાનું કયું માણસ વર્ણન કરી શકે? તમારી આ વેદનાનું ખરું કારણ તો અમારા બેફામ પાપો જ છે. અમારા મનને સંયમમાં રાખતા શીખીએ, અમારી વાણી વિચાર અને વર્તનમાં મર્યાદા જાળવીએ એવી કૃપા બક્ષો. આમીન. સુની શોકવરી પીડાને પ્રતાપે અગિયારમું સ્થાન ખિલ્લા મારીને ઈસુને કૃષિ ચડી દેવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષ્થી તે જગતનું તારણ પૂરું કર્યું. વધસ્તંભ જમીન પર નાખીને તેના પર ઈસુને સુવરાવી દેવામાં આવે છે. સૈનિકો વજનદાર હથોડાથી બે મોટા ખિલ્લા ઈસુના કોમળ જમણા અને ડાબા હાથમાં ઠોકી દે છે અને એ જ રીતે બંને પગ ભેગા કરીને ખિલ્લાથી ક્રૂસ સાથે ઈસુને જડી દેવામાં આવે છે. તત્કાલ લોહીની ધાર ચાલે છે અને તેનાથી જમીન ભીંજાઈ જાય છે. હે પ્રભુ, લોહીનો એક જ ટીપો આખા જગતને તારવા બસ હોત, તો પણ તે તારું બધું લોહી માણસોને વાસ્તે વેવડાવી દીધો. તારી પીડાનો ચિતાર આપવો ખરેખર અશક્ય છે, અવર્ણીય છે. તારા લોહીમાં અમારો આત્મા અમારા પાપના મેલથી ધોઈ નાખ. તમારી અસહ્ય પીડાને સદાય અમે મન આગળ રાખીએ એ માટે અમને સહાય કરો અને હવે પછી અમારા અંગોને અમે પાપથી અપવિત્ર થવા ના દઈએ એવી કૃપા અને શક્તિ અમને આપજો. આમીન. સુની શોકવરી પીડાને પ્રતાપે સ્થાન પ્રભુ ઈસુ પોતાના પ્રાણ પ્રભુ પિતાને સોંપી દે છે અને ક્રૂસ પર મૃત્યુ પામે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. ક્રૂસ ઉપરથી છેલ્લી ઘડીએ ઈસુ આપણને ક્ષમાનો પાઠ શીખવે છે. ચોરનો પશ્ચાતાપી એ કરાર સાંભળીને તેની વિનવણી કાને ધરે છે. તેના વહાલા શિષ્ય જોનને પોતાની માતાને સોંપે છે. જગતના પાપોને પૂરેપૂરી કિંમત ચૂકવી દેવા 3 કલાક સુધી મન તથા શરીરના અપાર દુઃખ ભોગવે છે. આમ પ્રભુ પિતાએ સોંપેલું કામ પૂરું કરે છે અને છેલ્લે તે પોતાનું માથું નમાવીને મોટે ઘાંટે પોકારે છે. હે બાપ, તારા હાથમાં હું મારો આત્મા સોંપું છું. એક સૈનિક ભાલાથી ઈસુનું હૃદય વિંધી નાખે છે. અમારું તારણ તે મરણનું દુઃખ વેઠીને પૂરું કીધું. તારું હૃદય પણ અમારા માટે ભાલાથી વિંધાઈ ગયું. તે તારું હૃદય અમારા માટે પૂરેપૂરું ખોલી દીધું. તારા હૃદયમાં અમને દિલાસો મળે અને તારું લોહી અમારા માટે વ્યર્થ ના જાય. તારું પાવન હૃદય અમારો આશ્રય બની રહે એવી વિનંતી અમે કરીએ છીએ. આમીન. ઈસુની શોકવરી પીડાને પ્રતાપે
પ્રભુ ઈસુના શબને ક્રૂસ પરથી ઉતારવામાં આવે છે અને માતા મરિયમ પોતાના ખોળામાં લે છે. ઓ ખ્રિસ્ત, અમે તારે સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. જીવનદાતા પ્રભુની પીડાનો અંત આવ્યો, પણ એમની જનેતાના દુઃખનો અંત આવ્યો નથી. યોસેફ અને નિકોદેમસ નામે બે ધનવાન સભાસદોએ ઈસુનો મૃતદેહ ક્રૂસ પરથી ઉતારી માતાના ખોળામાં મૂકે છે. માતા વાલસોયા દીકરાના મૃતદેહ જોઈને વિલાપ કરે છે. હે પ્રભુ, અમને આશા અને વિશ્વાસ છે કે તારે માટે અમો દુઃખ વેઠનારને તું વિશ્રામ આપીશ. વાલીમાં, અમે તારા દીકરા થવાને લાયક નથી, પણ તું અમારા માટે હંમેશા તારા દીકરા પ્રભુને વિનંતી કરજે. આમેન. સુની શોકવરી પીડાને પ્રતાપે ચૌદમું સ્થાન. પ્રભુ ઈસુના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂર્ણ કર્યું. પ્રભુ ઈસુના દેહને એક વૈભવશાળી કબરમાં દફનાવવામાં આવે છે. સંસારી વિટમણાઓનો અંત આવી ગયો. સામાન્ય માનવીઓએ તો માની લીધું કે તેઓ કાયમને માટે કબરમાં પોઢી ગયા છે, પરંતુ શાસ્ત્ર વચન મુજબ તારું ચળકતું શરીર કબરમાંથી ઉઠે છે. હે પ્રભુ, અમારું શરીર છેલ્લે દિવસે સ્વરૂપ અને ચળકતું ઉઠે અને અમે તારા દૂતો અને સર્વ સંતોની સાથે સ્વર્ગમાં એવો યુગ રહી શકીએ, એ માટે અમારા પાપ માફ કરજો. આમીન. સુની શોકવરી પીડાને પ્રતાપે કૃષ્ણ માર્ગ પછીની પ્રાર્થના. કૃષ્ણનો કંટક છાયો માર્ગ કાલવારીના ટીંબા અને કબર સુધી પહોંચે છે અને નૂતન તથા સનાતન જીવનના દ્વાર ખોલી નાખનાર આપણા પ્રભુ ઈસુના ચરણોમાં વિરમે છે. હે મૃત્યુંજયી પ્રભુ ઈસુ, અમે સદાય તારે ચરણે રહીએ અને નિરંતર નવજીવનનો આનંદ અનુભવીએ એવી કૃપા કરજો. આમીન. આપણા વડા ધર્મ ગુરુ નામદાર પોપ સાહેબના હિતો માટે પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ. મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.
હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયાસાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો.